નમસ્કાર. કૌશલ વિદ્યાલયના બીજા વિદ્યાર્થી સાથે આપણે મુલાકાત કરીશું. આપની સાથે છે પ્રિન્સ કોટડિયા, જેઓ શાળા ખાતે ચોથો નંબર તેમનો આવ્યો છે. તો પ્રિન્સ, આપનું સ્વાગત છે અમારા સ્ટુડિયોમાં. અને પરબતભાઈ ડાંગસિયા કૌશલ વિદ્યાલયના ટ્રસ્ટી શ્રી છે. પરબતભાઈ, આપનું પણ સ્વાગત છે. અને સાથે એમના પેરેન્ટ્સ છે, પેરેન્ટ્સને પણ હાર્દિક સ્વાગત કરું છું. પ્રિન્સ, આપ કયા વિષયમાં એકદમ હાઈએસ્ટ માર્ક્સ મેળવ્યા છે? આપે મેં મેથ્સમાં હાઈએસ્ટ માર્ક્સ મેળવેલા છે. મેથ્સમાં 100 માંથી 100 માર્ક્સ મેળવેલા છે. અને JEEમાં મેઇનમાં 360 માંથી 222 સ્કોર. અને એર ઓલ ઇન્ડિયા રેન્ક 3289 મેળવેલું છે. ઓકે, JEEમાં તમારા હાઈએસ્ટ માર્ક્સ છે. ઓકે, અને મેથ્સમાં પણ તમે હાઈએસ્ટ સ્કોર કર્યો છો, તો એ કેવી રીતે કર્યો તમે? મેં આખો 2 વર્ષ મેથ્સ અને બધા સબ્જેક્ટની સાથે સાથે મેથ્સ અને JEE પર ફોકસ વધુ કર્યું. અને સ્કૂલ તરફથી JEEમાં વધુ સપોર્ટ મળ્યો. JEEની તૈયારી સ્કૂલ પર જ સારી રીતે કરાવતા, અને ઘરેથી પણ મને મારા પેરેન્ટ્સ પર તરફથી JEE માટે વધુ સપોર્ટ મળતો. જી, કેટલા કલાક તમે આ અભ્યાસ માટે ફાળવતા હતા? હું ડેઈલી ઘરે વાંચવા માટે 4-5 અવર્સ. ઓકે, સાથે એટલે મોબાઈલ કે ટીવીનો યુઝ કર્યો છે કે એમ જ કર્યો છે? ટીવી તો 3 વર્ષથી બંધ જ છે. ગુડ, કે સારું કહેવાય. યંગ છોકરાઓ ટીવી નથી જોતા, એવું સારું કહેવાય છે. એટલે પેરેન્ટ્સ ના પડે છે કે તમે જાતે નથી જોતા? નહીં, મેં જાતે જ બંધ. વાહ, શું સરસ છે. તો અમારા જે બીજા વિદ્યાર્થીઓ અત્યારે આ કાર્યક્રમ જોઈ રહ્યા છે, તેમને શું સંદેશ આપશો? તમારે સોશિયલ મીડિયા અને ટીવીથી દૂર રહેવું જોઈએ, અને થોડું સોશિયલ મીડિયા તરફ ઓછું જાવ તો જે બે સારું છે, જેથી તમે સારો સ્કોર કરી શકો અને સારું રિઝલ્ટ મેળવી શકો. અને તમારે ખૂબ પરિશ્રમ ને મહેનત કરવી પડે મેળવવા માટે. અને થોડોક તમારા પેરેન્ટ્સનો, સ્કૂલનો સપોર્ટ, મિત્રોનો સપોર્ટ, ફ્રેન્ડ્સનો જોઈએ. શાળાનો સપોર્ટ તમને કેટલો રહ્યો છે? શાળાનો મેક્સિમમ, શાળાનો જ સપોર્ટ 60-70%. અને પેરેન્ટ્સનો? પેરેન્ટ્સનો 20% જ ખાલી. એ મમ્મીનો કેટલો હશે? મમ્મીનો મેક્સિમમ 10-15% હશે. સરસ. ને પપ્પા? પપ્પાનો પણ. પપ્પાનો પણ એટલે 20% કે 30%? તમે ટકામાં સરખાવો છો. 5%. પપ્પા 5% એમ ને? પપ્પા તો બહાર જ હોય ને ધંધા માટે, મમ્મી ઘરે હોય આખો દિવસ. ખૂબ જ સરસ. હવે તમારી આગળ શું કરવાની ઈચ્છા છે? આગળ મારે કોમ્પ્યુટર સાયન્સ એન્જિનિયરિંગમાં જવાનું છે, અને અત્યારે એ માટે એડવાન્સની તૈયારી ચાલે છે. ખૂબ જ સરસ. તમે ખૂબ જ આગળ વધો એવી મારી શુભકામના છે. આપણે એમના સૌથી પહેલા તો આપણે એમના પપ્પા સાથે વાત કરીશું. આપનું નામ છે? મારું નામ બાલકૃષ્ણ. આપ શું કરો છો? મારો લુબ્રિકેન્ટનો બિઝનેસ છે. ઓકે, તમે તમારું આ એક જ બાળક છે કે બીજું? ઓકે, એટલે આ જે એમને ફિલ્ડ પસંદ કર્યું છે એનાથી તમે સંતુષ્ટ છો? સંતુષ્ટ છો. એને ફૂલ મેથમાં બહુ જ ઇન્ટરેસ્ટ હતો પહેલેથી. જી જી. ખૂબ કેવી લાગણી અનુભવો છો આપ સરસ રિઝલ્ટ મેળવ્યું છે એના માટે? લાગણી હું રજૂ નથી કરી શકતો. ખૂબ સરસ. આપ આવ્યા અમારા સ્ટુડિયોમાં, અને આટલું અમારા દર્શક મિત્રો તમને જોઈ રહ્યા છે. તમે આટલું બોલો છો એ જ બહુ અમારા માટે વધારે છે. આપણે એમના માતાશ્રી સાથે વાત કરીશું. આપનું નામ? મારું નામ કોઠડિયા ઉષાબેન. આપ શું કરો છો? હું ઘરે સિલાઈ કામનું કામ કરું છું. અચ્છા, ઓકે. તમને કેવું ફીલ થાય છે તમારા જે પ્રિન્સે આટલા સરસ માર્ક મેળવ્યા છે? તો મને ખૂબ જ આનંદ થયો કે આટલા સ્ટેજ પર મારો છોકરો આટલી મહેનત કરીને આગળ પહોંચ્યો છે. એમાં સ્કૂલના સર ટીચરોનો બહુ ફાળો છે. સાંજે 8-9 વાગ્યા સુધી સર ટીચરો મહેનત કરી અને એને અભ્યાસ કરાવતા, અને ઘરે પણ એટલી જ મહેનત કરતો. અત્યારે એ લોકો નારાયણના ક્લાસમાં એડવાન્સ માટે જાય છે. ઓકે, ખૂબ જ સરસ. આપે જ્યારે ભણવા બેસતો હોય ત્યારે તમે એને ભણવામાં ડિસ્ટર્બ ના થતું હોય એનું તમે કેટલું ધ્યાન રાખ્યું હશે? અમે એને ખૂબ ધ્યાન આપ્યું, અને એક અલગ રૂમમાં જઈને ભણવા બેસાડતા, ટીવી મોબાઈલ બંધ રાખતા. સાંજના સમયે વાંચતો ત્યારે અમે બધા સાથે પુસ્તકો લઈને બેસતા, અને એને પ્રોત્સાહન મળે કે આવી રીતના આપણે બધા અભ્યાસ કરતા હોય તો એને ઉત્સાહ જાગે ભણવાનો, અભ્યાસ કરવાનો. એટલે તમે ઘરમાં વાતાવરણ એવું બનાવ્યું છે જેથી કરીને એ સારી રીતે અભ્યાસ કરી શકે. તો ખૂબ જ સરસ. ફરીથી પ્રિન્સ, તમને ખૂબ ખૂબ શુભેચ્છા. આપણે બીજા વિદ્યાર્થીને મળીશું. ત્યાં સુધી નમસ્કાર.